હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું આપનું અમારી ચેનલ પર. મિત્રો, બાળકોને ડાયપર પહેરાવવા યોગ્ય છે કે નહીં, આમાં ઘણા બધા પ્રશ્નો આવે છે કે મારા બાળકને એલર્જી થઈ ગઈ છે, કે મારા બાળક છે તેને રેસિસ થઈ ગયા છે, અથવા મારું બાળક જે છે તે ડાયપરમાં કમ્ફર્ટેબલ છે કે નહીં. હવે આ વિષયનો પ્રશ્ન આજના આ વિડીયોમાં મેળવવાનો છે અને તેનો જવાબ મેળવવાનો છે. તો શું બાળકને ડાયપર પહેરાવવા યોગ્ય છે? જી હા મિત્રો, ઘણા નિષ્ણાંતોના અનુભવ ઉપરથી, ઘણા લોકોના રિવ્યૂ પરથી અને ડૉક્ટરની સલાહ મુજબ એવું કહેવાય છે કે હા, બાળકોને ડાયપર પહેરાવવા યોગ્ય છે, જરૂર છે, પરંતુ કેટલીક સાવચેતીઓ સાથે. તો કઈ કઈ સાવચેતીઓ રાખવી જરૂરી છે, ચાલો નિહાળીએ. સૌ પ્રથમ તો મિત્રો વાત કરીએ ગુણવત્તાની. તો બાળકો માટે શક્ય હોય તો સારા જેલવાળા ડાયપર છે તે જ લેવાનો આગ્રહ રાખો. જો આપણે એફોર્ડ કરી શકતા હોઈએ અને થોડું મોંઘું આવે છે પરંતુ મોંઘા લઈ શકતા હોઈએ, તો ચોક્કસથી જેલવાળા ડાયપર છે તે જ લેવાનો આગ્રહ રાખો. કારણ કે તેની જે પાણી શોષવાની ક્ષમતા છે, એટલે કે તેની એબ્સોર્પ્શન કરવાની જે ક્ષમતા છે, તે ખૂબ જ વધારે હોય છે, અને પરિણામે બાળક છે તે અનકમ્ફર્ટેબલ થતું નથી અને બાળક છે તે સારું ફિલિંગ કર્યા કરે છે. ત્યારબાદ આગળ ચર્ચા કરવા જઈએ તો બીજો મુદ્દો આવે છે મિત્રો, યોગ્ય માપનો. જી હા મિત્રો, ડાયપરની જ્યારે તમે બાળક માટે પસંદગી કરવા જઈ રહ્યા છો ત્યારે એક તો સારી બ્રાન્ડ, આ ઉપરાંત બાળક માટે ડાયપર પસંદ કરતી સમયે તેનું વજન અને ઉંમરનો મુજબ તેના પર ઉલ્લેખ કરેલો હોય છે કે જે મુજબ આપણે લોકોએ સારું ડાયપર બાળક માટે પસંદ કરવાનું હોય છે. તેનું વજન કેટલું છે અને તેની ઉંમર કેટલી છે તે મુજબ હું તો એમ કહું છું કે તેનાથી એક માપ વધારેનું જ આપણે ડાયપર પસંદ કરવું જોઈએ, કે જેથી કરીને બાળક છે તે ડાયપરમાં કમ્ફર્ટેબલ રહી શકે અને તેને ચાલવામાં કોઈ જ પ્રકારની તકલીફ થાય નહીં. ત્યારબાદ ચર્ચા કરવા જોઈએ મિત્રો, તો તેને ક્યારે બદલવું? તો સામાન્ય રીતે દર 2-3 કલાકે બાળકને સામાન્ય ડાયપર હોય છે તે બદલી આપવું હિતાવહ છે. પરંતુ જો બાળક છી કરે તો ચોક્કસથી તરત જ બદલી દેવું જોઈએ. આ ઉપરાંત તેની સ્કિન ખરાબ નહીં થાય અને ડાયપર કાઢી નાખ્યા બાદ તે ભાગને વાઇપ્સથી ચોખ્ખો કરવાને બદલે જો શક્ય હોય તો રૂ, એટલે કે કોટન અથવા તો કોટનનું કોઈ કપડું, સુતરાઉ કપડું લઈ અને તેના 9 સેકા ગરમ પાણી વડે સાફ કરી 2-3 મિનિટ હવામાં રહેવા દેશું તો બરાબર એકદમ સુકાઈ જશે અને સ્કિન હેલ્ધી રહેશે. આ પ્રમાણેનું કાર્ય કરશું તો બાળકને રેસિસ પડશે નહીં. આ ઉપરાંત ક્યારે ન પહેરાવવું? તો જો શક્ય હોય તો આપણે બહાર ન હોઈએ અને ઘરે જ હોઈએ તો બાળકને ડાયપરની જગ્યાએ ફોલિયો અથવા તે ભાગમાં લાલાશ પડતા ચીરા પડી જાય છે, રેસિસ થઈ જાય છે. તેવું થાય ત્યારે તેને 2-3 દિવસ સુધી શક્ય હોય તો ડાયપર ન જ પહેરાવવું. તે જગ્યાએ નાળિયેરનું તેલ અથવા ટ્યુબ, જેને આપણે રેસિસ ક્રીમ અથવા રેસિસ ટ્યુબ કહીએ છીએ, તે લગાવી હિતાવહ છે અને બને તેટલો તે ભાગ હવામાં ખુલ્લા રહેવા દેવો કે જેથી તે રેસિસ છે તે ઝડપથી સુકાઈ જાય. અને ખાસ યાદ રહે મિત્રો કે રેસિસ ટ્યુબ તમે જ્યારે લેવા જાઓ તો તેમાં ઝીંક ઓક્સાઇડ નામનું એલિમેન્ટ હોય એવી જ રેસિસ ટ્યુબ લેવી, કે જેથી કરીને તે બાળકનું જે રેસિસ છે તેને સુકાવવામાં ખૂબ જ મદદ કરે છે. પરંતુ ટ્યુબ કે તેલ લગાવ્યા બાદ કોઈ દિવસ તેના પર પાવડર લગાવવાની ભૂલ કરવી નહીં, કારણ કે તે જ જગ્યાએ ચોંટી જાય છે અને બાળકને અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. આગળ ચર્ચા કરવા જઈએ તો ત્વચા સારી રાખવા માટે બાળકને ઘરે હોઈએ ત્યારે ઓછામાં ઓછું 3-4 કલાક સુધી ડાયપર વિના જ રહેવા દેવું, જેથી તેની સ્કિન છે તે સ્વચ્છ રહેશે અને ખરાબ થવાની સંભાવનાઓ જે છે તે નહિવત થઈ જશે. એટલે કે બાળકની સ્કિન હેલ્ધી રહેશે અને તેને કોઈ જ નુકસાન નહીં થાય અને તે તંદુરસ્ત અને કમ્ફર્ટેબલ રહી શકશે. ઘરે હોઈએ ત્યારે શક્ય હોય તો ડાયપરનો યુઝ ન જ કરવો. હા, તમે રાત્રિ દરમિયાન કરો છો સારું છે, પરંતુ દિવસ દરમિયાન આપણા ધ્યાન હેઠળ હોય ત્યારે શક્ય હોય તો ડાયપરનો યુઝ ન કરવો. તો આ તો મિત્રો આજનો વિડીયો. આપને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.